नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं धोरण 4 विषय गुजराती कूहू। विषय गुजराती कूहू अगाउ आपणे पाठ 9 कमळ जळ एना भाग 5 જોયા અને સાથે સાથે આપણે એનું લેસન પણ સરસ સુંદર અક્ષરે કર્યું છે। ભાગ 5 સુધીનું દરેક વિદ્યાર્થી મિત્રોએ વાલીની જોડે વાલીની મદદ લઈ વિડીયો જોઈ ચોપડી અને સ્વાપોથીની મદદથી ભાગ 5 સુધીનું આપણે લેસન કમ્પ્લીટ કર્યું છે। તો હવે જોઈએ ભાગ 6 પાઠ 9 કમળ જળ 3 વખત કમળ જળ અને છેલ્લે એકલું કમળ થઈ ગયું ને। કેવું સરસ છે પાઠનું નામ। તો ચલો એમાં આપણે નાગદાદા વિશે અને કૃષ્ણ ભગવાન વિશે જોતા હતા, તો હવે પ્રવૃત્તિ એટલે કે પ્રશ્ન 9 ભાગ 6 જોઈએ શું છે। પ્રશ્ન 9 જોડે તમે સ્વાપોથી તો પૂરતા જ ગયા છો ને, તો એમાં જોઈએ પ્રશ્ન 9 જોડકા જોડો। અ વિભાગના પ્રશ્નોના ઉત્તર બ વિભાગમાં છે। ઉત્તરમાં શબ્દો આઘા પાછા થઈ ગયા છે। સાચો ઉત્તર શોધીને વાક્ય સરખા કરો। અ વિભાગમાં આપેલી જગ્યામાં લખો, અહીં જો મેં લખ્યું છે, મેં તમને ચોપડી સમજાવી ત્યારે એમાં આવી ગયેલ છે જોડકા। ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કે પહેલાં વિધાન આપણે સરખું કરી દીધું અને પછી એનો આપણે જવાબ લખ્યો, ત્યાં જગ્યાનો અભાવ હતો એટલે આપણે લખ્યા નહોતા, અહીં જ સ્વપોથીમાં લખેલ છે। ચોપડીની દરેક પ્રવૃત્તિ દરેક પ્રશ્ન સ્વપોથીમાં આપેલ છે, તો આપણે સરસ મજાની સ્વપોથી ભરીએ। ચોપડીમાં જગ્યાના અભાવે આપણે લખેલ નથી, તો ચલો જોઈએ શું છે। પાછા બધા વાક્ય આડાઅવળા છે, વિધાનો પોતાનું ધાર્યું કોઈનું કોઈની માને કાયમ જ કરે કૃષ્ણ વાત જ। તો કૃષ્ણ કાયમ પોતાનું ધાર્યું જ કરે, કોઈની વાત ન માને એ રીતે। પછી બીજા વાક્યમાં શું છે, નાગનું નામ કાલીય નાગ હતું, આમાં શું છે, ચલો શું છે, ખાવા માટે તો બધા બાળકોને ખાવા માટે કૃષ્ણ માખણ ચોરતા હતા। પછી ગોપીઓવાળી ફરિયાદ છે, યશોદાને ગોપીઓ દરરોજ ફરિયાદ કરતી હતી। પછી આ વાક્ય, કૃષ્ણ દડો પાછો લાવવા યમુના નદીમાં ગયા। તો આ બધા વિધાનો આડાઅવળા છે એટલે કે એમના શબ્દો પણ આવડા, તો પહેલાં વાક્ય સીધા કરી અને પછી પણ લખાય। તો ચલો જોઈએ શું છે, નાગનું નામ શું હતું, આપણને તો જવાબ ખબર જ છે, નાગનું નામ કાલીય નાગ હતું। તો અહીંથી આપણે જોવાનું, હા ભાઈ, નાગનું નદીમાં કાલીય નાગ રહેતું તેનું નામ, હા તો આ છે, તો પહેલું છે, તો આપણે સાચું વ્યવસ્થિત બનાવીશું, શું લખીશું, નાગનું નામ કાલીય નાગ હતું, બરાબર। ચલો બીજું છે, યશોદાને કોણ ફરિયાદ કરતું હતું, તો યશોદાને ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી, આવી રહ્યું વિશે યશોદા કૃષ્ણને ફરિયાદ કરતી હતી, તો આપણે સાચું અહીં લખીશું, યશોદાને ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી। નદીમાં કોણ ગયું, કૃષ્ણ નદીમાં દડો પાછો લાવવા યમુના નદીમાં ગયા, આવી રહ્યું લાવવા યમુના કૃષ્ણ પાછો માટે નદીમાં ગયા દડો। પરીક્ષા દરમિયાન જ્યારે ખાલી જગ્યા પૂછાય છે ત્યાર સુધી આ જોડકા પૂછાય, તો પણ વિધાન સાચા આપેલ હશે, ભાગ્યે જ આવી રીતે આપેલ હશે, તો નહીં તો વિધાન સામે સાચું જ આપે છે। તો નદીમાં કોણ ગયું, કૃષ્ણ દડો પાછો લાવવા યમુના નદીમાં ગયા। કૃષ્ણ વિશે બલભદ્ર શું કહેતા,
કૃષ્ણ કાયમ પોતાનું ધાર્યું જ કરે, કોઈની વાત ન માને. તો આ પહેલું જ છે, યાદ રાખવાનું. કૃષ્ણ માખણ કેમ ચોરતા હતા? પોતાના માટે તો ચોરતા જ નહોતા, કેમ કે પોતાના ઘરે જ એટલી બધી ગાયો ભેંસો ગાયો હતી, ભેંસો ક્યાં, તો પોતાને ખાવા તો પૂરતું મળી રહેતું, પરંતુ એ એમના મિત્રો માટે ચોરતા હતા. તો લખીશું, બધા બાળકોને ખાવા મળે એ માટે કૃષ્ણ માખણ ચોરતા હતા. હવે આગળ જોઈએ. પ્રશ્ન 9માં જોડકા પરીક્ષા દરમિયાન પૂછાય ત્યારે કન્ફ્યુઝ એટલે કે મૂંઝવણમાં ન પડતા અને વિધાન સામે જે આવતું હોય એ આપણે જોવાનું, પછી એને વિધાનને સાચું બનાવવાનું અને પછી જ લખવાનું. 10મો પ્રશ્ન, કૌંસમાં આપેલ શબ્દોની મદદથી વાક્ય પૂરા કરો. મેં તમને શીખવાડ્યા હતા કૌંસમાં ખાલી જગ્યા જેવું જ છે, વાક્ય પૂરું કરી દે, ફટાફટ બોલીએ. યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે હું એને સમજાવીશ કે સમજાવ્યો. બે ઓપ્શન આપ્યા છે, ખાલી જગ્યામાં જેમ આપ્યા હોય છે તેમ, તો આપણે જે સાચું આવતું એ બોલતા હોઈએ એ વિધાન આપણે લખવાનું કે એ શબ્દ આપણે લખવાનો રહેશે. ખોટો શબ્દ લખશો તો અને ખોટી જોડણી ખાસ ધ્યાન રાખજો. મેં તમને સ્કૂલ ચાલુ હતી ત્યારે મેં તમને ખાસ કહ્યું હતું, ખોટી જોડણી લખશો તો પણ પરીક્ષામાં માર્ક્સ કપાઈ જશે, માટે ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે કૌંસમાંથી પૂછાય ત્યારે ભલે તમને આવડતું હોય તો પણ કૌંસમાંથી જોઈને કે જોડણીની ભૂલ ના થાય એ રીતે લખવાનું. ચલો પહેલી ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો વાંચીએ, તૈયાર ને? તો ચલો દરેક વાંચો. તો 1નંબર, યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને ખાલી જગ્યા સમજાવ્યો કે સમજાવીશ? કૃષ્ણ આવે ત્યારે સમજાવ્યો, એવું આવે ને કે કૃષ્ણ આવશે ને ત્યારે હું એને સમજાવીશ, કયું આવશે? સમજાવીશ. તો લખીએ, યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને સમજાવીશ. 2નંબરની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો, બલભદ્રી ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ખાલી જગ્યા એટલે એ એકલા ગયા, ન આવ્યા, આવતા નથી કે નહીં આવશે? તો નહીં આવશે એટલે એકલા ગયા, વાક્યમાં ન આવ્યા એ રીતે. બલભદ્રએ ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ન આવ્યા એટલે એ એકલા ગયા, આવતા નથી એટલે એકલા ગયા, એવું આ કૃષ્ણ આવતા નથી પણ ન આવ્યા એટલે એકલા ગયા. 3નંબરની ખાલી જગ્યા જોઈએ, ત્રણેય ઓપ્શન મૂકી જોવાના, પછી આપણને જે વ્યવસ્થિત વિધાન સાચું આવતું હોય એ જ વાક્ય એટલે કે એ જ શબ્દથી વિધાન પૂરું કરવાનું. 3નંબરની ખાલી જગ્યા જોઈએ મિત્રો, ગોવાળોએ આજે ગીલી દંડો રમવાનું નક્કી, ખાલી જગ્યા પણ પછી અગરપાટો રમ્યા. નક્કી કર્યું કે નક્કી કરશે પણ અગરપાટો કરે છે, નક્કી કરે છે પણ અગરપાટો રમ્યા, આવે નહીં, કર્યું હતું. ગોવાળોએ આજે ગીલી દંડો રમવાનું નક્કી કર્યું હતું પણ પછી અગરપાટો રમ્યા. આ રીતે વિધાન એટલે કે આપણી ખાલી જગ્યા સાચી. આગળ જોઈએ, નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે છે, પડી કે પડે? આ તમારા માટેની ખાલી જગ્યા છે, તો તમે તો મારા કરતાં હું જવાબ બોલીએ પહેલાં તો તમે લખી દીધી પડે. લો, નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે, હે ના? હજી તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ આવ્યા, આવશે કે આવે છે? એકાદ મહિના પછી ફૂલ આવ્યા, ના રે એવું ન બને, એકાદ મહિના પછી ફૂલ આવશે કે એકાદ મહિના પછી ફૂલ આવશે આવે છે? આવશે, વિધાન આવશે લખી અને પૂરું કરીએ જોઈએ. તો હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ આવશે. ત્રણેય ઓપ્શન મૂકવાના ખાલી જગ્યામાં અને જે વાક્ય સાચું હોય જો એ જ વાક્ય સાથે એ જ શબ્દ લાવવું પડે. અહીં આવશેની જગ્યાએ આવે છે તો વિધાન આપણું ખોટું પડે છે, તો એ
જો શબ્દ આવશે નહીં, એ કૌંસમાંથી શબ્દ આવશે નહીં, આપણું વાક્ય ખોટું પડે, તો માટે એ ત્રણેય શબ્દો મૂકવાના, આપણે વિધાન બોલવાનું અને પછી જ સાચો શબ્દ લખવાનો, ઉતાવળ કરવાની નહીં. તો હવે જોયું આપણે પ્રશ્ન 9, પ્રશ્ન 10. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 11 શું છે. દરેક પ્રશ્ન મેં તમને ચોપડીમાં સરસ રીતે સમજાયા, છતાં મેં તમને સ્વાપોથી સરસ રીતે પરીક્ષા લક્ષી પૂછાય તો તમને ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખજો. કૌંસમાં આપેલ શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવો. ઉદાહરણ છે, ગીતા બહેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે આવ્યા. ગીતા બહેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે આવે છે. હા, સફેદ સાડી પહેરીને નિશાળે આવશે તો આવે છે છે. તો પછી જો કેવી રીતના વિધાન બનાવ્યું મેં, ગીતા બહેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે આવે છે. જે રીતે આપણે આ જોયું ને ખાલી જગ્યાઓ, એ જ રીતે આ છે વાક્ય. આ શબ્દ જ્યાં આવતો હોય ત્યાં ગોઠવવાની, જરૂરી નહીં કે છેલ્લે જાય, વચ્ચે પણ કોઈક વખત આવી શકે, એવા વિધાન પણ હોઈ શકે છે. હવે ચલો જોઈ લઈએ આપણે દરેક વિધાન. પહેલું જોઈએ વાક્ય શું છે. અમે આવતા વર્ષે ગિરનારના પ્રવાસ કરીશું, કરીએ છીએ. આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીએ છીએ, આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરવાના હતા. શું આવે, કરીશું. પછી વિધાન જોઈને લખવાનું છે, અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીશું. ઉપરથી જોઈને જ નીચે સા લખવાનું છે, તમારા જાતનું એટલે કે તમે બનાવેલ વાક્ય લખવાનું નથી. તો જોડણીની ભૂલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો. હું તમને વારંવાર જોડણીની ભૂલ ન પડે એનું ધ્યાન રાખવાનું કેમ કહું, કેમ કે આપણે લખવામાં જ્યારે ઉતાવળ રાખીએ છીએ, જોડણીની ભૂલો તો ઘણી કરી નાખીએ છીએ. હવે આગળ જોઈએ, બહુ ટક ટક ન કરીશ. સાહેબ આવશે તો તને વઢશે, વઢ્યા કે વઢે છે. આવશે તો તને વઢ્યા કે વઢે છે જોતું. તો વાક્યમાં આવશે વઢશે. બહુ ટક ટક ન કરીશ, ઉપર જ છે ને, સાહેબ આવશે તો તને વઢશે. વાક્ય વ્યવસ્થિત લાગવું જોઈએ, યોગ્ય શબ્દ જ આવવો જોઈએ. આગળ જોઈએ મિત્રો, મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાદાએ શીખવ્યો છે. શીખવશે કે શીખવશે, શું આવે, શીખવ્યો. મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાદાએ શીખવ્યો છે. ચોથું મિત્રો જોઈએ, સાહેબ કશું તો ખબર પડે, અહીં લખવાનું આવશે બરાબર, કશું તો ના પહેલાં પડે કે જે આજે મેદાનમાં શું કરવાનું. સાહેબ કહે કે કહ્યું કહેશે તો ખબર પડે. સાહેબ કહી તો, ચલો સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે, પ્રશ્નચિહ્ન. મેં તમને કહ્યું હતું ને કે એવું જરૂર નહીં કે છેલ્લે શબ્દ મૂકવાનો, વચ્ચે પણ મૂકવાનો થાય. પાંચમું વિધાન જોઈએ મિત્રો, નદીમાં તો અમારે છે, નદીમાં તો અમારે જ છે. તો અહીં કંઈક વિધાન, કંઈક શબ્દ મૂકવાનો આવશે. પણ અમને કોઈ જવા દે તો ને, નદીમાં તો અમારે તરવું છે કે અમે તરી, અમારે તરીશું, અમને જવા દે તો. નદીમાં તો અમે તર્યા છે પણ અમને જવા દે તો, આપણે તરવું શબ્દ સાચો છે. નદીમાં તો અમારે અહીં તરવું છે પણ અમને કોઈ જવા દે તો ને, આ શું છે, ઉદ્ગાર ચિહ્ન. ચિહ્નો વિશે તો મેં તમને શીખવાડેલ છે, કયું ચિહ્ન અને કઈ ચિહ્ન કઈ જગ્યાએ વપરાય એ બધું તમને શીખવાડેલ છે. તો આપણે આ રીતે વિધાનો, શબ્દો મૂકી અને વિધાનો બનાવ્યા. હવે આગળ જોઈએ પ્રશ્ન શું છે. પ્રશ્ન 12 કયો છે, પ્રશ્ન 12 મુખ્ય વાક્યના આધારે ટૂંકમાં ઉત્તર લખો. અહીં કૌંસમાં આપેલા છે, ઉદાહરણ એક આપી છે, એના પરથી આપણે પરીક્ષા દરમિયાન આવી કોઈ પ્રવૃત્તિ હશે તેનું ઉદાહરણ આપેલ હશે તો આપણે ઉદાહરણ વાંચવાનું
પછી જેના લગતા જવાબ કે એનું ખાલી જગ્યા કે સવાલ કે જે હોય એ આપણે સરસ રીતે પૂરીશું. ચલો જોઈએ તો શું છે ઉદાહરણમાં. ગામના છોકરા દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. હવે આમાંથી ત્રણ ચાર સવાલ બનાય છે એના જવાબ પણ કૌંસમાં લખેલા છે. આ જ વિધાન આવવું જોઈએ. તો ચલો એક આપેલો છે, દરરોજ જંગલમાં કોણ જાય છે? ગામના છોકરા. બીજું વિધાન, ગામના છોકરા ક્યાં જાય છે? જંગલમાં. આ જ આવે છે ને, ગામના છોકરા ગાયો ચરાવવા જંગલમાં ક્યારે જાય છે? દરરોજ સવારથી સાંજ સુધી. ગામના છોકરા દરરોજ જંગલમાં શા માટે જાય છે? ગાયો ચરાવવા. આખું વાક્ય આવી ગયું કે નહીં? એના સિવાયનો કોઈ જવાબ છે નહીં. તો આપણે સવાલ જાતે બનાવવાના છે અને અહીં જવાબ લખેલ છે, વિધાન આખું એના ભાગ પાડી અને લખવાનું છે. જુઓ તો શું કીધું છે, નાગના ઝેરના લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું. કાળું નાગના ઝેરના લીધે ધરા, બરાબર એ છે. તો સવાલ પૂછ્યા છે, નાગના ઝેરના લીધે ધરાનું પાણી કેવું થઈ ગયું હતું? કાળું છે. શાના લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું? નાગના ઝેરના લીધે. આવી ગયું આટલું બરાબર? નાગના ઝેરના લીધે શાનું પાણી કાળું થઈ ગયું હતું? ધરાનું. આવી ગયું, થઈ ગયું ને આ ત્રણેય ઓપ્શન આવી ગયા છે. એ જ રીતે આપણે સવાલ પણ બનાવવાના છે અને જવાબ તો લખેલ છે. તો પરીક્ષા પૂછાય તો ઉદાહરણ સમજવાનું અને પછી જ કૌંસમાં જોવાનું કે શું છે જવાબ. તો એ રીતે આપણે એનો સવાલ કરીશું. કૌંસમાં જોવાનું પહેલાં કે શું છે જવાબ, તો એ રીતે આપણે એનો સવાલ કરીશું. કૌંસ જોયા વગર તમે બનાવશો તો તમને ફાવશે નહીં. અને દરેકમાં ખાસ પ્રશ્નાચિહ્ન કરવાનું. સવાલ પૂછ્યો છે, જો પ્રશ્નાચિહ્ન ન કરો તો પણ તમારા અડધો માર્ક્સ ચારના વચ્ચેનો, ચલો તમે ચારેમાં ભૂલી ગયા બરાબર, તો અડધો માર્ક્સ કપાઈ જાય. માટે પ્રશ્નાચિહ્ન જે ચિહ્ન જ્યાં આપતા હોય ત્યાં કરવા જરૂરી છે. તો ચલો જોઈએ પહેલું વાક્ય, કૃષ્ણએ નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી. આવી ગઈ, કૃષ્ણએ નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી. ભાઈ આ કૃષ્ણએ શું કરવા સવાલ બનાવીશું આપણે? ચલો જોઈએ, કોણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી? તો જવાબ છે કૃષ્ણએ. તો એ રીતે આપણે સવાલ બનાવવાના છે, એ રીતે આપણે સવાલ બનાવવાના છે. બીજો જવાબ છે, નદીમાં. નદીમાં શું? તો કૃષ્ણએ શામાં તળિયા સુધી ડૂબકી લગાવી? તો જવાબ બોલ્યા, લો તમે તો બોલીએ ગયા ફટાફટ. શેમાં? નદીમાં. હવે શું છે, તળિયા સુધી. તો કૃષ્ણએ નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી? તો આપણે જવાબ લખીશું, તળિયા સુધી. હવે શું છે ડૂબકી, કૃષ્ણએ નદીમાં તળિયા સુધી શું કર્યું? ડૂબકી લગાવી. તો ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો, કેટલું સરસ છે ને. ઉપરથી સવાલ જવાબ તૈયાર કરો એના કરતાં આ બહુ મસ્ત છે ને. ખાલી જગ્યામાં કે ગમે તે અંદરથી અંદરથી જોઈને જ લખવાનું છે. તો એ જ રીતે ચલો આગળ જોઈએ, ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા. તો એ તો અહીં આપેલું છે, પહેલામાં છે ગોવાળિયા. તો શું સવાલ બનાવશો, કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા? જવાબ છે ગોવાળિયા. થઈ ગયું ને. એ જ રીતે બીજું છે, કનૈયાનો ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂકવા માગતા ન હતો? તો જવાબમાં આવશે કનૈયાનો. તો ગોવાળિયા કનૈયા જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા. એ ત્રણેય ઓપ્શન કે જે જવાબ કૌંસમાં આપ્યા છે એના આપણે સવાલ બનાવવાના છે, આપણે એના સવાલ બનાવવાના છે. તો છેલ્લે શું છે, કનૈયાનો જીવ. ત્રીજું જોઈએ, ગોવાળિયા શું જોખમમાં મૂકવા માગતા નહોતા? તો શું જોખમમાં મૂકવાના માગતા હતા? કનૈયાના જીવને. તો છે ને, થઈ ગયું ને. આ રીતે પરીક્ષામાં પૂછાય તો સરસ રીતે લખજો, ભૂલ ના પડે એની ખાસ ધ્યાન રાખજો. ત્રણ નંબરનું જોઈએ, બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે. ગીતો ગાવાની બાળકોને અને ગીતો, હવે એના જવાબ આપે છે. ચલો એને ઊંધા આપણે સવાલ બનાવીએ. તો જોઈએ પહેલાં, બાળકોને શાળામાં શાની મજા આવે છે? તો ગીતો ગાવાની છે ને જવાબ અહીં, ગીતો ગાવાની. પછી બાળકોને કીધું છે, કોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે? તો બાળકોને.
પછી છેલ્લે શું છે ગીતો, બાળકોની શાળામાં શું ગાવાની મજા આવે છે? તો ગીતો થયા કે નહીં? ત્રણેય ઓપ્શન અને જોવાનું સવાલ આવી ગયા. અને બહારના લખતા એટલે કે બીજી રીતે જો જવાબ બનાવીને, હવે અહીંયા ગીતો છે કે અમે બધા સાથે મળીને શું ગાવાના છે એવું આવે નહીં, પણ આપણે અહીં જોઈને જ સવાલમાંથી જવાબ અને જવાબમાંથી સવાલ બનાવવાના છે. તો મજા આવી ને, કેવી મસ્ત પ્રવૃત્તિ હતી. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ, એ પણ એ રીતે તમને મજા આવે એવી જ છે. પ્રશ્ન 14. ઉદાહરણ મુજબ બે વાક્યો પરથી અર્થ ન બદલાય એ રીતે બે બે વાક્ય બનાવો. બે બે વાક્ય બનાવવાનું છે પણ એનો અર્થ ન બદલવો જોઈએ. મારે ખાવું છે, મારે રહેવું, મારે જમવું છે, મારે ખાવું છે અથવા મારે જમવું છે, એમ પણ વાક્ય તો એક જ છે ને, પણ વચ્ચે કંઈ પણ શબ્દ લગાવો પણ આખા એ બે વાક્ય એક જ સરખા આવા જોઈન્ટ કરો, ગમે તે શબ્દ મૂકે, કે તેથી પણ કારણ કે, પણ વાક્ય એનું એ જ આવજો. મોટું હોય તો એક ભેગું કરીને પણ નાનું બનાવી શકાય છે. તો ચલો જોઈએ ઉદાહરણ પહેલાં. ઉદાહરણ, ફૈઝાન બાળ બજારમાં ગયો. ફૈઝાનને પેન ખરીદવી હતી. હવે બે વાક્ય છે, એના વચ્ચે શું મૂકીશું અથવા એક વાક્ય બનાવવા આપણે શું કરીશું? તો જોઈએ એનું ઉત્તર. અ, ફૈઝાન બજારમાં ગઈ કારણ કે તેને પેન ખરીદવી હતી. પેન ખરીદવા માટે ફૈઝાન બજારમાં ગયો. આ રીતે આપણે બે વાક્ય, પણ હતું તો જવાબ એક જ ને, કે ફૈઝાનને પેન ખરીદી તેથી બજારમાં ગયો. પહેલામાં પણ એ આવ્યું, બીજા વિધાનમાં પણ એ આવ્યું, પણ જવાબ કે કોઈ વિધાન અલગ આવ્યું નથી. તો ચલો જોઈએ એક. અમે મેદાનમાં ગયા, અમારે ગીલી દંડો રમવા હતા. બે વિધાન છે તો ભેગા કરીએ. પહેલાં અમે મેદાનમાં ગયા, પછી અલ્પવિરામ કારણ કે અમારે ગીલી દંડો રમવા હતા, એક વાક્ય એ બન્યું. બીજું વાક્ય, અમારે ગીલી દંડો રમવા હતા માટે અમે મેદાનમાં ગયા, એમ પણ થાય. પછી એમ પણ બને, ગીલી દંડો રમવા માટે અમે મેદાનમાં ગયા. વિધાન વાક્ય આ ઉપરનું છે એ જ વાક્ય આવવું જોઈએ, ભલે તમે એ કરો પણ એના લખતું આવવું જોઈએ. ચલો બીજા નંબરનું જોઈએ. સરસ છે ને આ પ્રવૃત્તિ. મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી. મેરીને મેચ જોવી હતી. એક વાક્ય જોઈએ. મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી કારણ કે એને મેચ જોવી હતી, એમ પણ બને. બીજું વિધાન, મેરીને મેચ જોવી હતી માટે તે સ્કૂલમાંથી વહેલી ઘરે આવી, એ રીતે પણ થાય. મેરીને મેચ જોવી છે તો તેને સ્કૂલમાંથી વહેલા ઘરે આવવું પડે. એ જ વાક્યને આપણે ત્રણ રીતે બોલી શકીએ છીએ, એ રીતે આપણે અહીં વાક્ય કર્યું. ચલો ત્રણ નંબરનું જોઈએ. હું રાત્રે મોડે સુધી જાગું છું, રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. તો જોઈએ શું છે. હું રાત્રે મોડા સુધી જાગું છું કારણ કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. બીજું જોઈએ, રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે માટે હું રાત્રે મોડે સુધી જાગું છું, એમ પણ વાક્ય બને. હવે આગળનું વિધાન જોઈએ. અમે કેવડિયા ગયા, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. આ બધાએ દિવાળીના વેકેશનમાં કે ઉનાળુ વેકેશનમાં જઈએ છે ને એ જ રીતે. અમે કેવડિયા ગયા કારણ કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું, એ રીતે વાક્ય એક બનાવ્યું. બીજું, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું માટે અમે કેવડિયા ગયા. અમે કેવડિયા ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગયા. જે રીતે પણ જો વાક્ય એ જ આવવું જોઈએ, વાક્ય એ જ આવવું જોઈએ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એનો કયો છે નંબર 5. છોકરા મેદાનમાં ભેગા થયા, તેમણે કબડ્ડી રમવાની હતી. તેનું બે વાક્ય છે. છોકરા મેદાનમાં ભેગા થયા કારણ કે તેમને કબડ્ડી રમવાની હતી. છોકરાને કબડ્ડી રમવાની હતી,
માટે તેઓ મેદાનમાં ભેગા થયા. આપણે આ દરેક વિધાન જોયા પાંચ સુધી, બરાબર? તો દરેક વિધાન એકનું એક જ વિધાન હતું, બરાબર? એના આપણે બે અલગ અલગ ભાગ કહી રહ્યા, એટલે કે બે સવાલ રૂપી વેચી દીધા છે. તો આપણે દરેક એ રીતે આપણી પ્રવૃત્તિ, એટલે કે દરેક આખી પ્રવૃત્તિ જોઈ, પ્રશ્ન જોઈએ 14મો ઉદાહરણ મુજબ. તો પરીક્ષા લક્ષી હોય તો ખાસ ધ્યાન રાખવાનું, ઉપર ઉદાહરણ આપ્યું હોય એ ઉદાહરણ જોવાનું વિદ્યાર્થી મિત્રો, સમજવાનું, અને પછી જ આપણે કરવાનું. તો અહીં આપણો આ ભાગ, પાઠ 9નો ભાગ પૂરો થાય છે. તો હવે આ ભાગ દરમિયાન જે પણ ભણ્યા, હવે એ ભણ્યા એ બાબતનું આપણે લેસન કરીએ. તમે અગાઉ ભાગ 5 સુધીનું લેસન તો લઈ લીધું, હવે આપણે આજે ભાગ 6માં જોયું પ્રશ્ન 9, 10, 11, 12, 13 બધા પ્રશ્ન જોયા, બરાબર? અહીં સુધી આપણે જોઈ, 14 સુધી અહીં સુધી આપણે જોયું. તો આ પ્રવૃત્તિ એટલે કે આ ભાગ, ભાગ 6નું લેસન, ભાગ 5 સુધીનું આપણે લેસન કર્યા. તો ભાગ 6માં આપણે કંઈ પણ બાકી રહી ગયું હોય, કદાચ લખવામાં રહી ગયું હોય, તો આપણે ફરીથી આ ભાગ જોઈશું. અને રહી ગયેલ લેસન સ્વાપોથીમાં લખવાનું કંઈ રહી ગયું હોય, કોઈ ખાલી જગ્યા, કોઈ જવાબ રહી ગયો, તો ફરીથી આપણે મમ્મી પપ્પાની મદદ લઈ અને વિડીયો જોઈ અને લેસન પૂરું કરીશું સ્વાપોથીમાં લખવાનું. તો આપણે આજે ભાગ 6નું લેસન લઈ લઈએ. ભાગ 6માં આપણે પ્રશ્ન 10ની ખાલી જગ્યાઓ લખીશું, પ્રશ્ન 10ની 5 ખાલી જગ્યાઓ લખીશું. પરીક્ષા લક્ષી મહત્વની હોય એવી જ વસ્તુ હું તમને લખવા આપીશ. તો પ્રશ્ન 10 ખાલી જગ્યાઓ લખીશું. તો મળીશું હવે પાઠ 9ના ભાગ 7માં. તો આવજો વિદ્યાર્થી મિત્રો, અને ભાગ 6 સુધી જે આપેલ લેસન છે એ વ્યવસ્થિત વિડીયો જોઈ મમ્મી પપ્પાની મદદ લઈ અને પૂરું કરજો. આવજો.